સો આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 16 થી 20 ટોટલ પાંચે પાંચ દાખલા કમ્પ્લીટ કરી દઈશું બધા જ દાખલા એકદમ સરળ અને સિમ્પલ છે એક જ સૂત્ર પર આધારિત છે આ समांतर શ્રેણીનો nમો પદ સૂત્ર આપણી પાસે છે an a n, a n 1 d બરાબર સૂત્ર આપણને ખબર છે દાખલામાં હું તમને બધા જ શીખવાડી દઈશ સો વિડિયોનો પૂરો અંત સુધી જોજો આ વિડિયો જોયા પછી તમને બધા દાખલા કમ્પલીટ આવડી જશે એ મારી ગેરંટી છે સો વિડિયોનો પૂરો અંત સુધી જોજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો સો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે દાખલા નંબર સોળ જોઈએ કે જેની રકમ આપણને આવેલ છે તો એવી સમાન શ્રેણી શું કે જેનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ પાંચમા પદથી સાત વધુ હોય તો આપણે અહીંયા સૌપ્રથમ શું કીધેલું છે જેનું ત્રીજું પદ સોળ હોય ત્રીજું પદ સોળ ત્રીજું પદ એટલે શું લખી શકાય આપણે એ ત્રણ બરાબર એ શું આપેલું છે આપણને સોળ આપણે એનમું પદ શું લખીએ છીએ એ એન તો એટલા ત્રીજું પદ શું થશે એ એન બરાબર સોળ આપણને આવ્યું આપેલું છે તો સૌ પ્રથમ આપણે એનનું શૂત્ર લખીએ તો શું થશે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ઇક્વલ ટુ હોય જમણી બાદના સોળ એમના એમ

સાતમું પદ પાંચમા પદ થી બાર વધુ હોય સાતમું પદ એટલે એ સાત સાતમું પદ આપણને આપેલું છે શું આપેલું છે કે પાંચમા પદ કરતા બાર વધારે પાંચમું પદ એટલે એ પાંચ પ્લસ બાર સાતમું પદ એ પાંચમા પદ કરતા બાર વધારે તો સાતમું પદ બરાબર પાંચમું પદ એટલે એ પાંચ પ્લસ બાર પાંચમા પદ કરતા બાર વધારે એટલે આપણને શું આપ્યું છે સાતમું પદ તો આપણને અહીંયા આટલું મળી ગયું શું આપેલું હતું કે સાતમું પદ પાંચમા પદથી બાર વધુ તો સાતમું પદ એ સાત બરાબર પાંચમું પદ એટલે એ પાંચ કરતાં બાર વધારે એ પાંચ પ્લસ બાર બરાબર આપણે અહીંયા પણ આ આપેલું જ હતું તો આપણે શું કરીએ આ એ સાત અને પાંચ માટે પણ સૂત્ર લખીએ એ એનનું તો શું થશે એ પ્લસ એન માઇનસ વન એન ક્લસ આપણી પાસે સાત તો સાત માઇનસ વન ઇન્ટુ ડી એમના એમ ઇક્વલ શું અહીંયા આપણે જોઈએ એ પ્લસ અહીંયા એન ક્લો આપણી સામે પાંચ પાંચમું પદ એટલે પાંચ માઇનસ વન ઇન્ટુ ડી એમના એમ પ્લસના બાર પણ એમના એમ બરાબર તો તેથી આપણે જોઈ શકીએ કે બંને બાજુ એ છે તો એ શું થશે કેન્સલ થઈ જશે કમ્પ્લીટ અને સાત માઇનસ શું થશે છ અને એમના એમ ઇક્વલ પાંચ 5 વન શું થશે ચાર અને ડી એમના એમ અને પ્લસ બાર પણ એમના એમ તો તેથી આપણે શું કરીએ આજે ચાર ડીયા બાદ તો છ ડી માઇનસ ચાર ડીસ શું થશે બાર આ પ્લસ ચાર ડી આ બાદ ગયા તો માઇનસ ચાર ડી તો તેથી અહીંયા શું મળશે ટુ ડી ઈક્વલ શું મળશે બાર એમના એમ આપણે ડી ની કિંમત શોધવાની છે તો ડી બરાબર આપણને અહીંયા શું મળશે બાર ભાગ્યા બે તો તેથી અહીંયા આપણને ડી બરાબર શું મળશે છ દુ બાર એટલે ડી બરાબર અહીંયા આપણને મળશે છ તો આપણે આજે ડીની કિંમત મળી એ શું કરીએ આ જે સમીકરણ થયું એ પ્લસ ટુ ડી ઇક્વસ ટુ સોળ મૂકી દઈએ તો આપણે એની કિંમત પણ મળી જશે અને જો આપણે એની કિંમત મળી જાય એટલે એ શું આવશે આપણું પ્રથમ પદ પછી તફાવત એ શું ડીનું એટલે આપણે શું મળી જશે મળી જશે તો આપણે હાલ શું કરીએ ડીની કિંમત આ સમીકરણ એકની અંદર મૂકીએ તો એ પ્લસ ટુ ડી ટુ સોળ આપણે લખીશું કે હવે હવે એ પ્લસ ટુ ડી ઇક્વસ ટુ સોળ આપણને ડી બરાબર કેટલા મળ્યા છ તો તેથી એ પ્લસ ટુ એમના ડીની જગ્યાએ મૂકીશું છ બરાબર સોળ એમના એમ તો તેથી એ પ્લસ છ દુઃખ શું થશે બાર અને બરાબર સોળ તો તેથી એ બરાબર શું મળશે સોળ એમના એમ અહીંયા પ્લસ બાર જમણી બાજુ છે થશે માઇનસ બાર તો તેથી આપણને અહીંયા એ બરાબર શું મળશે ચાર બરાબર અને આગળ આપણને ડી બરાબર શું મળ્યું હતું છ આપણે શોધવાનું શું હતું સમાંતર શ્રેણી શોધો તો સમાંતર શ્રેણી માટે સૌ પ્રથમ આપણે શું લખીશું લખીશું કે સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી બરાબર સૌ પ્રમ પહેલું પદ કયું આવશે એ જે કીલું આપશે આપણે અહીંયા ચાર પ્રથમ પદ એના પછી બીજું પદ શું આવે બીજું પદ શોધવું હોય તો શું કરવાનું પ્રથમ પદની અંદર ની કિંમત એડ કરતા જવાનું તો ચાર અને છોકરા થશે દસ હવે દસ ની અંદર છ એડ કરતા જવાનું જો સોળ સોળની અંદર છ એડ કરીશું એટલે શું થશે બાવીસ તો આપણને શું મળી ગયું આપણી સમાંતર શ્રેણી અને આજે શ્રેણી આગળ ચાલી જશે બરાબર આપણે શું કરીએ સામાન્ય અથવા ડી શું તો પાછાના પદમાંથી આગળના પદમાં વાત કરીએ અને તો આપણા આગળના પદમાં ડી ઉમેર દઈએ તો આપણને શું મળી જાય બીજું પદ મળી જાય તો આપણે શું કર્યું પ્રથમ પદ લખ્યું એ એની અંદર સામાન્ય અથવા ડી ભાગી ઉમેર દેશું આપણને શું મળી જશે શ્રેણીના આગળ પદો મળી જશે તો આપણે દાખલા નંબર સોળ માં શું કીધું હતું કે એ બી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ પાંચમા પછી બાર વધુ હોય બરાબર તો આપણે દાખલા નંબર સોળ અહીંયા કમ્પ્લીટ કર્યો અને આપણને સમાંતર શ્રેણી પણ મળી ગઈ બરાબર તો આપણે દાખલા નંબર સત્તર જોઈએ કે જેની રકમ આપણને આપેલું છે કે ત્રણ આઠ તેર અને છેલ્લા પદ આપેલું છે બસો ત્રેપન આવી સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી વીસમું પદ શોધો તો આવો કોઈ પણ દાખલો આવો કે જેની અંદર છેલ્લેથી પદ શોધો તેના માટે શું કરવાનું આપણે સૌ પ્રથમ પદ શોધવાના આ શ્રેણીની અંદર કુલ ટોટલ કેટલા પદો છે આપણે જે પદો મળે એને શું કરવાનું વીસમું છેલ્લેથી વીસમું પદ તો આગળથી કયું પદ થાય ધારો કે આપણા શ્રેણી અંદર મળ્યા પચાસ પદ તો છેલ્લેથી થી પદ એટલે કયું થશે એકત્રીસમું પદ તો આપણા આગળથી એકત્રીસમું પદ તો એ એકત્રીસ એ એકત્રીસ સોતા આવડી જાય બરાબર તો આપણે શું કરીએ સૌ પ્રથમ આ શ્રેણી આપેલી હતી એને આપણા ની કિંમત સુધી કે આ શ્રેણી અંદર કુલ ટોટલ કેટલા પદો છે તો સૌ અહીંયાથી આપણે શું લખીશું એની કિંમત લખીશું એ કેટલા આપેલા છે આપણે અહીંયા ત્રણ પ્રથમ પદ પછી આપણે લખીશું ડી સામાન્ય તફાવત તો શું થશે આઠ માઇનસ ત્રણ બરાબર મળશે આપણને પાંચ અને આપણને એન બરાબર શું આપેલા છે અહીંયા બસો

પાંચ પણ એમના બરાબર બસો ત્રેપન અને પ્લસ ત્રણ જમણી બધા છે શું થશે માઇનસ ત્રણ તો તેથી એન માઇનસ વન ગુણ્યા પાંચ પણ બરાબર શું થશે બસો પચાસ તો તેથી એન માઇનસ આપણે કરતા બનાવીએ અને પાંચને શું કરીએ એની નીચે લઈ જઈએ તો બસો પચાસ તો તેથી એન માઇનસ વન બરાબર આપણને શું મળશે પચાસ પચાસ ગુણ્યા પાછું થાય બસો પચાસ તો તેથી આપણને એનની કિંમત શું કરીશું પચાસ માઇન વન જઈશું તો પ્લસ વન તો તેથી એન બરાબર શું મળશે આપણને એકાવન તો આપણે આજે સમાનતા શ્રેણી આપેલી રહી ત્રણ આઠ તેરના બસો તેપન એની અંદર કુલ ડોલર કેટલા પદો છે અહીંયા એન બરાબર મળે એકાવન તો એની અંદર એકાવન પદો છે તો એ શ્રેણીની અંદર એકાવન પદો હોય તો છેલ્લેથી વીસમું પદ કયું થાય બત્રીસ તો આપણે લખી દઈશું કે હવે હવે શ્રેણીનું શ્રેણીનું છેલ્લેથી છેલ્લેથી વીસમું પદ વીસમું પદ એટલે કે આપણે જે શ્રેણી આપેલી એનું કયું પદ થશે એટલે કે શ્રેણીનું બત્રીસમું પદ શ્રેણીનું બત્રીસમું પદ બરાબર આપણે શોધી દીધી કે આ જે શ્રેણી રહી એની અંદર ટોટલ કેટલા પદો છે એકાવન પદો છે જો એ સીધા એકાવન પદો હોય તો આપણે છેલ્લાથી વીસમું પદ શોધવાનું તો છેલ્લેથી વીસમું પદ કયું થશે એકાવન પદો વન ટુ થ્રી ફોર એ રીતના એકાવન હશે અને છેલ્લેથી વીસમું કયું થશે બત્રીસમું થશે તો આપણે લખી કે હવે શેર્યું છેલ્લેથી વીસમું પદ એટલે કે શ્રેણીનું કયું થશે આગળથી બત્રીસમું પદ તો આગળથી બત્રીસમું પદ એટલે આપણે શોધવાનું એ બત્રીસ શોધવાનું તો આપણે લખી દઈશું કે એ બત્રીસ બરાબર શું થશે આપણી પાસે સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જે એન બરાબર આપણે શું મૂકીશું બત્રીસ મૂકીશું તો બરાબર આપણી પાસે એની કિંમત છે આગળ ત્રણ પ્લસ અહીંયા એની જગ્યાએ આપણે મૂકીશું બત્રીસ માઇનસ વન એમ ના એમ ઇન્ટુ ડીઆર ગર કરેલા મળે તો આપણને પાંચ બરાબર તો આપણે આને શોધી દઈએ આપણે જવાબ આવી જશે તો બરાબર ત્રણ એમના પ્લસ અહીંયા શું વધશે એકત્રીસ અને ગુણ્યા આવશે પાંચ બરાબર તો ત્રણ એમના એમ પ્લસ એકત્રીસ ગુણ્યા શું થશે એકસો પંચાવન તો તેથી એ બત્રીસ આપણને શોધવાના છે તો એકસો પંચાવન ત્રણ થશે એકસો અઠ્ઠાવન તો આગળથી બત્રીસમું પદ એટલે કે પાછળથી વીસમું પદ તો આપણે લખી દઈશું કે તેથી શ્રેણીનું શ્રેણીનું છેલ્લેથી છેલ્લેથી કયું પદ 20મો પદ છેલ્લેથી 20મો પદ કયું હશે એકસો અઠ્ઠાવન છે બરાબર આપણે એ જ કે આપણે જે શ્રેણી આપેલી એની છેલ્લેથી 20મો પદ કયું થશે તો છેલ્લેથી 20મો પદ એટલે આગળથી કયું થશે 32મો પદ તો આપણે લખી દઉં કે શ્રેણી છેલ્લેથી 20મો પદ એકસો અઠ્ઠાવન છે બરાબર તો આપણે અહીંયા જવાબ પણ મળી ગયો તો આપણો દાખલા નંબર સત્તર કમ્પ્લીટ થઈ ગયું સો આપણે દાખલા નંબર અઢાર જોઈએ કે જેની રકમ આપણને આપીશું કે સમાનતા શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ છઠ્ઠા અને દસમા પદનો સરવાળ ચુમાળીસ હોય તો આ શ્રેણીના પ્રથમ ત્રણ પદ શોધો તો આપણે આની અંદર શું શોધવાનું છે એ અને ડીની કિંમત શોધવાની છે એટલે પ્રથમ પદ ડી એટલે સામાન્ય તફાવત જો આપણે એ અને ડીની કિંમત શોધી દઈશું તો આપણને આખી સમાનતા શ્રેણી મળી જશે અને જો આખી સમાનતા શ્રેણી મળી જાય તો આપણને પ્રથમ ત્રણ પદ મળી જશે બરાબર તો સૌ પ્રથમ શું શોધીએ આપણને અહીંયા શું આપેલું છે આપણને ચોથા અને આઠમા પદનો સરવાળો તો એક ચોથું પદ એટલે એ ચાર એ એન લખેલા એનું પદ થાય તો એ ચાર એટલે શું થાય ત્યાં ચોથું પદ અને આઠમું પદ આઠમું પદેલા એ આઠ એનો સરવાળો એટલે લખીશું વચ્ચે પ્લસ બરાબર કીધું આપેલો આપણને અહીંયા ચોવીસ અને બીજા બીજાનું આપણે શું કીધું છે છઠ્ઠા અને દસમાં પંદર સરવાળો છઠ્ઠું પદ એટલે એ છ અને દસમું પધેલા એ દસ બંનેનો સરવાળો કયો આપ્યો છે આપણને અહીંયા ચુમ્માળીસ બરાબર તો સમીકરણ નંબર એક અને આપણે સમીકરણ નંબર બે તો સોમ શું કરીએ આની અંદર એ એનનું સૂત્ર લખીએ અને બંનેના સોલ્વ કરીએ તો સોમ આપણે પહેલાં સમીકરણ માટે લખીશું તો થશે એ ફોર પ્લસ એ આઠ બરાબર શું થશે અહીંયા ચોવીસ બરાબર તો આપણે શું કરીએ એ એનનું સૂત્ર લખાઈએ એ એનનું સૂત્ર શું હોય એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જ્યાં એન બરાબર અહીંયા શું થશે ચાર અહીંયા હશે એન બરાબર આઠ તો તેથી લખીશું એ

ચોવીસ તો તેથી અહીંયા શું મળશે આપણને એ પ્લસ એટલે થશે ટુ એ પ્લસ સાત ડી અને ત્રણ ડી એટલે શું થશે દસ ડી ઇક્વ ટુ ચોવીસ એમના એમ આપણે શું કરીએ આ સમીકરણ નંબર ત્રણ આપીએ હવે જે બીજું સમીકરણ જોયું એના આપણે સોલ્વ કરીએ તો એના માટે શું લઈશું એ સિક્સ પ્લસ એ દસ ટુ આપણે શું આપ્યું છે છઠ્ઠા પદ દસમા પદનો સરવાળો છઠ્ઠું પદે એ છ દસમું પદે એ દસ એનો સરવાળો આપેલો છે પ્લસ બરાબર કરીશું આપણે ચુમ્માળીસ તો તેથી આપણે શું કરીએ એ એમના એમ પ્લસ એની જગ્યાએ આપણને શું આપ્યું છ તો છ વન

અને ચાર ની શું કરતા બાદ બાકી કરતા બાદ બાકી કરતા બરાબર તો સૌ પ્રથમ શું લખીશું ત્રીજું પદ લખીશું એટલે ત્રીજું સમીકરણ લખીશું એના પછી ચોથું સમીકરણ લખીશું અને બાદ બાકી કરતા એટલે શું કરીશું બધાના ચિહ્નો ચેન્જ કરી દઈશું તો સૌ પ્રથમ તો આપણી પાસે સમીકરણ નંબર ત્રણ કયું હતું કે ટુ એ પ્લસ દસ બી ઇક્વલ ટુ હતું ચોવીસ અને સમીકરણ નંબર ચાર કયું હતું ટુ એ પ્લસ ચૌદ ડી બરાબર હતું આપણી પાસે ચુમ્માળીસ

તો તેથી એ બરાબર આપણને શું મળશે માઇનસ છવ્વીસ એમના એમ અને બે એની નીચે છે તો ભાગ્યા બે તો તેથી આપણને એ બરાબર શું મળી મળ્યું માઇનસ તેર આપણે એ બરાબર મળ્યો માઇનસ તેર અને ડી બરાબર મળ્યો પાંચ તો આપણે સમાંતર શ્રેણી લખીશું તો લખીશું કે સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી એના માટે પ્રથમ પદ કયો આવશે પ્રથમ પદ હોય એ અને એ કેટલો મળ્યો આપણને માઇનસ તેર તો પહેલું પદ આવશે માઇનસ તેર પછી આપણે બીજું પદ લખવું હોય તો શું કરવાનું આ જે પહેલું પદ રહ્યું એની અંદર શું કરવાનું ડીને એડ કરવાનું એટલે માઇનસ તેર પ્લસ પાંચ કરવાના તો શું થશે માઇનસ તેર

là tôi nhớ số thì giấy ba thì này અહીંયાથી પણ આપણે બે કોમન કાઢી શકીએ જો બે કોમન કાઢવાય તો કઢાય ના કાઢવાય તો કઈ વાંધો નહીં આપણે જવાબમાં કંઈ ફરક પડશે નહીં બરાબર એના પછી આપણે શું કર્યું આપણે આ સમીકરણ એક અને બે ની બાકી કર્યું આપણે ડીની ની કિંમત મળી ડી બરાબર મળ્યા પાંચ પછી આપણે શું કર્યું સમીકરણ નંબર ત્રણ લીધું અને ડી બરાબર પાંચ મૂક્યા તો આપણે એની કિંમત કેટલી મળી ગઈ માઇનસ તેર આપણે સમાન શ્રેણી શોધવાની હતી તો એનું પ્રથમ પદ આપણને એ કિલો મળ્યું માઇનસ તેર પછી આપણે બીજું અને ત્રીજું પદ શોધવા માટે શું કરીશું તો પહેલાં પદની અંદર ડીના ઉમેર દઈશું તો આપણે બીજું પદ મળશે પછી બીજા પદની અંદર ડી ઉમેરીશું તો આપણને ત્રીજું પદ મળશે એ આપણને આગળ પદો મળી જાય આપણે સમાનતા શ્રેણી શોધવાની હતી તો આપણને મળી

સમાંતર શ્રેણી બરાબર સૌ પ્રથમ આપણે કેટલાથી કિલ્લાથી કામ શરૂ કર્યું પાંચ હજાર રૂપિયાથી તો પહેલું આવશે પાંચ હજાર રૂપિયા અને દર વર્ષે માસિક રૂપિયા કિલ્લાની વેતન વૃદ્ધિ મળે બસો ની તો અહીંયા બસો એડ થતા જશે તો શું થશે પાંચ હજાર બસો પછી થશે ચોપનસો બરાબર એવી રીતના શ્રેણી આગળ જઈ જશે અને છેલ્લા કિલી આપેલી કયા વર્ષે સાત હજાર થશે તો છેલ્લું પદ આપણને કયું આપેલું છે સાત હજાર તો કયા વર્ષે આપણે શું શોધવાનું છે એનમાં વર્ષે તો એન શોધવાનું છે તો છેલ્લા આપણને એન કયું આપેલું છે અહીંયા સાત એનમું પદ લુ પદ એન આપણે આપને સાત હજાર બરાબર તો આપણા સેનીમાંથી શું કરીએ એ અને ડી ની કિંમત શોધીએ તો એ બરાબર આપણને શું મળશે પ્રથમ પદ પાંચ હજાર બરાબર એના પછી આપણે ડી શોધીશું તો ડી ડી બરાબર શું થશે સામાન્ય તફાવત પાછળના આગળના પદના બાદ કરીશું તો બાવનસો માઇનસ પાંચ હજાર તો ડી બરાબર આપણને શું મળશે બસો મળશે અને આપણે એ એન તો આપેલો છેલ્લું પદ એનનું પદ સાત હજાર બરાબર તો હવે આપણે શું કરીએ એન બરાબર સાત હજાર લઈએ એની અંદર એ પ્લસ એન માઇનસ વન ડી અને શું કરીએ એ અને ડીની ની કિંમતો મૂકીએ તો આપણે શું મળશે એનની કિંમત મળી જાય એની જે કિંમત મળે આપણે લખી દઈશું કે એના એ વર્ષ માટે એનું રૂપિયા કેટલા થશે વેતન સાત હજાર રૂપિયા થશે તો આપણે લખી દઈશું તમે લખીશું કે અહીં એ એન ઇક્વલ્સ ટુ સાત હજાર તો એ એનનું સૂત્ર લખીશું તો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ઇક્વું જમણી બાદના સાત હજાર એમના એમ અહીંયા આપણને એની કિંમત કેટલી છે આપણી પાસે પાંચ હજાર તો લખીશું પાંચ હજાર પ્લસ આપણને એન સૂતવાનું છે તો એન માઇનસ વન એમને એમ ડી કેટલો મળ્યો અહીંયા બસો તો બસો પણ એમને બરાબર સાત હજાર બરાબર આપણે શું કરીએ પાંચ હજારના જમણી બાદ જઈએ તો એન માઇનસ વન અને ગુણ્યા બસો એમના એમ

બે હજાર વધારે એની આપણને એન બરાબર શું મળશે અહીંયા અગિયાર બરાબર તો આપણે શું તો કયા વર્ષે સાત હજાર રૂપિયાનું વેતન થશે તો અગિયાર માં વર્ષે એન માં વર્ષે આપણે શું લખીશું અગિયાર માં વર્ષે તો લખી દઈશું કે સુબારાવનું સુબારાવનું એન માં વર્ષે આપણે ધાર્યું હતું એન બરાબર મળે અગિયાર તો અગિયાર માં વર્ષે અગિયારમાં વર્ષે વેતન અગિયાર વર્ષે વેતન રૂપિયા સાત હજાર થશે બરાબર આપણે શું આપ્યું હતું દાખલાની અંદર સૌ પ્રથમ કે પાંચ હજાર રૂપિયા શું હતું તો કે પાંચ હજાર રૂપિયાના વાર્ષિક વેતનથી કઈને કામ શરૂ કર્યું હતું પાંચ હજાર રૂપિયાના અને શું લખ્યું હતું કે દર વર્ષે માસિક રૂપિયા વેતન વૃદ્ધિ હતી તો દર વર્ષે તો આપણે શું શું કર્યું એડ જાય આપણને મળી ગઈ અને સાત હજાર કયા વર્ષે સાત હજાર થશે આપણું સાત હજાર તો આપણે લખીધું હતું એન કયો સાત હજાર પછી આપણે એની કિંમત સુધી આની અંદર મૂકી દીધી આપણને એની કિંમત મળી ગી એન બરાબર મળે અગિયાર તો એનમાં વર્ષે એનું વાર્ષિક વેતન કયું થશે સાત હજાર થશે તો એનુમ વર્ષ આપણને કયું મળ્યું અગિયાર તો આપણે લખીધું કે સુભારામનું અગિયારમાં વર્ષે વેતન રૂપિયા સાત

શું થશે છ પોઈન્ટ પંચોતેર એની અંદર આપણે એક પોઈન્ટ પંચોતેર એડ કરીશું એટલે શું થશે આઠ પોઈન્ટ પચાસ પછી થશે દસ પોઈન્ટ પચીસ અને છેલ્લા આપણને શું આપેલું છે એમાં અઠવાડિયે વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા તો છેલ્લા આપણને અહીંયા શું મળશે વીસ પોઈન્ટ પંચોતેર તો આપણને છેલ્લું પદ કયો આપ્યું છે વીસ પોઈન્ટ પંચોતેર આપણે કીધું એમાં અઠવાડિયે તેની બચત આટલી થાય છે એની કિંમત લખીશું પદ છ પોઈન્ટ પંચોતેર આપણને એનનું પદ આપેલું છેલ્લું પદ એન કે આપ્યું વીસ પોઈન્ટ પંચોતેર લખીશું એન બરાબર વીસ પોઈન્ટ પંચોતેર બરાબર આપણે કિંમત શોધવાની છે તો આપણે એનનું સૂત્ર લખીએ એ કિંમત મૂકીએ તો આપણે શું મળી જશે ડાયરેક્ટ એનનું પદ મળી જશે તો લખીશું એનનું સૂત્ર

વધુ થયા એક પોઈન્ટ પંચોતેર અને અહીંયા બરાબર શું છે વીસ માંથી પાંચ થાય એટલે શું વધશે પંદર અને પોઈન્ટ પંચોતેર એમના એમ બરાબર તો તેથી આપણે શું કરીએ છીએ એક પોઈન્ટ પંચોતેર એના આપણે નીચે લઈ જઈએ તો એન માઇનસ વન એમના એમ ઇક્વલ શું છે પંદર પોઈન્ટ પંચોતેર અને ભાગ્યા એક પોઈન્ટ પંચોતેર આપણે શું કરીએ ઉપર નીચે બંને જગ્યાએ સો વડી ગુણી દઈએ જો સો વડી ગુણી દઈએ તો શું છે બંને પોઈન્ટ જતા રહેશે તો બરાબર આપણને શું મળશે પંદરસો પંચોતેર ભાગ્યા એકસો પંચોતેર બરાબર અહીંયા આપણે બંનેમાં બે બે પોઈન્ટ આપેલા હતા તો આપણે શું કરીએ બે પોઈન્ટ કેન્સલ થશે તો શું મળશે પંચોતેર ભાગે એકસો પંચોતેર તો એકસો પંચોતેર ગુણ્યા નવ શું થશે પંદરસો પંચોતેર તો તેથી આપણને એન માઇનસ શું મળશે અહીંયા નવ તો તેથી એન બરાબર શું મળશે નવું એમ ના માઇનસ વન જેમ પ્લસ વન તો તેથી આપણને એન બરાબર શું મળશે દસ તો આપણે લખી દેવાનું ક સમાપ્ત થશે અહીંયા આપણે એન બરાબર શું મળ્યું દસ તો આપણે લખી દઈશું કે દસમા વર્ષે દસમા સોરી દસમા અઠવાડિયે દસમા અઠવાડિયે તેની બચત કેવી થશે તેની બચત તશે વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા છે બરાબર દસમાં અઠવાડિયે એની બચત કેટલી થશે વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા છે આપણી સમાંતર શ્રેણી આપણને મળી પ્રથમ એના પછી આપણે શું કર્યું એ ડીની કિંમત સુધી આપણે એન એટલે છેલ્લું પદ આપ્યું હતું એમનું પદ તો શું એનમું પદ એન બરાબર લીધું પંચોતેર એ અને ડીની કિંમત એના સૂત્રની અંદર મૂકી અને વીસ પોઈન્ટ પંચોતેર ને એમને રાખ્યા પછી આપણે એના પછી શું શોધ્યું એન શોધ્યું એન બરાબર આપણને શું મળ્યું દસ તો એને શોધવાનું હતું એનમાં અઠવાડિયે તેની બચત આટલી હોય તો એનું મૂલ્ય શોધું તો આપણે એનું મૂલ્ય મળી ગયું દસ તો દસમાં તેની બચત કેટલી થશે વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા છે આપણે એનું કિંમત શોધવાની આપણને મળી ગઈ બરાબર તો આપણને દાખલા 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 નંબર નંબર થઈ ગયો લેક્ચરમાં આપણે અને પાંચ કર્યા બે લેક્ચરમાં પણ દાખલા દાખલાંબર થી દસ અને અગિયાર થી પંદર કમ્પ્લીટ કર્યા હતા અને આજના લેક્ચરમાં સોળથી વીસ કમ્પ્લીટ કર્યા તો આપણે ટોટલ એકથી વીસ દાખલા કમ્પ્લીટ પૂરા થઈ થયા સો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે પણ કમ્પ્લીટ થઈ ગયો બરાબર આશા રાખું છું કે આજના લેક્ચરમાં ચાલતા બધા દાખલામાં તમને કમ્પ્લીટ ખબર પડી હશે અને જો વિડીયો લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ